બિલકુલ, એ જ મુદ્દે આપણે અમારા સંવાદદાતા સચિન પાટીલ અત્યારે જોડાયા છે. સચિન, જે રીતે અમદાવાદમાં આમ આદમી પાર્ટી હોય કે AIMIM હોય, આને લઈને કોંગ્રેસમાં એક પ્રકારનો ડર તો છે જ. એ જાણવા માંગીશું કે કોંગ્રેસ આને કઈ રીતે જોઈ રહી છે અને જે રીતે અત્યારે મતદાન શરૂ થઈ ગયું છે અને હવે કેવા પ્રકારનો ટ્રેન્ડ પણ. શૈલેષભાઈ, આજે તમે મતદાન કર્યું છે, સૌથી પહેલા તો એ વાત છે કે આ સેમિફાઇનલ છે વિધાનસભા ચૂંટણી પહેલાની. કેટલો પ્રેશર કોંગ્રેસ પાર્ટી ઉપર હતું કે આ જે ચૂંટણી છે એ ચૂંટણી જીતવી જરૂરી છે અને ખાસ કરીને અર્બન એરિયામાં. સૌપ્રથમ તો આપના માધ્યમથી અમદાવાદ શહેર અને જ્યાં બીજી 5 મહાનગરપાલિકામાં જ્યાં ચૂંટણી છે ત્યાં સૌ મતદારો મતદાન કરે એવી આપના માધ્યમથી અપીલ કરું છું. અમદાવાદ શહેરના આ ઇલેક્શન દરમિયાન સતત ચૂંટણી પ્રચાર દોડધામ અને તમામ પરિણામોને આધીન અમદાવાદ શહેરની પ્રજા, ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી, રોજબરોજના પેટ્રોલના ભાવ વધારો, ગેસનો ભાવ વધારો, અમદાવાદ શહેરનો કોર્પોરેશનનો ભ્રષ્ટ ભ્રષ્ટાચારી વહીવટ, આ તમામ પ્રક્રિયાઓને આધીન અમદાવાદ શહેરના મતદારોએ આ વખતે કોંગ્રેસ તરફી મતદાન કરવાનું મન બનાવી ચૂક્યા છે. પણ તમને લાગે છે કે જે મહાનગરોમાં, જે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીએ જે અલગ અલગ મેન્યુફેસ્ટો પણ જાહેર કર્યા, અલગ અલગ મેન્યુફેસ્ટો જાહેર કરીને જે પ્રકારે કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં પોતાની પકડ બનાવવા માગે છે, બનાવી શકશે આ વખતે 6 મહાનગરપાલિકાઓમાં? કેમ 100% જે રીતનું 15 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું વહીવટ છે, લોકો સમજી ગયા છે, જાણી ગયા છે. પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી પણ જો ના મળી શકતું હોય, મેટ્રો સિટીની વાત કરતા હોય, અને જે અમદાવાદ શહેરમાં જો પીવાનું પાણી જો સ્વચ્છ ના મળી શકતું હોય, એટલે પ્રજા ખૂબ સારી રીતે સમજી ગયેલી છે. અને આ તમામ કારણોસર આવનારા આ ઇલેક્શનની અંદર આજના દિવસે અમદાવાદ શહેરના સાણા હોશિયાર મતદારો એ કોંગ્રેસ તરફી મતદાન કરશે અને અમદાવાદ શહેરની અંદર પરિવર્તન ચોક્કસ દેખાઈ રહ્યું છે. જે પ્રકારે છેલ્લા આટલા સમયથી જે પ્રક્રિયા ચાલી રહી છે, જે પ્રકારે કોર્પોરેશન જે છે એમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે, ત્યારે એને તોડવામાં સફળતા મળી જશે શૈલેષભાઈ? કારણ કે આ વખતે ખૂબ જે સિનિયર નેતાઓ છે, સિનિયર નેતાઓએ પણ ખૂબ મહેનત કરી છે. તમે બધાએ અલગ અલગ જગ્યાઓ પર જઈને જે ચયન પ્રક્રિયા છે ઉમેદવારોની એને લઈને, ત્યારે તમને લાગે છે કે આ વખતે કંઈક પરિવર્તન લોકો કરશે? પરિવર્તન એ સંસારનો નિયમ છે. 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન છે ત્યારે અનેક જે મેં મુદ્દાઓ કીધા, જે મુદ્દાઓથી અમદાવાદ શહેરની પ્રજા ત્રાસી ગયેલી છે, આમના અનગઢ વહીવટ, ભ્રષ્ટાચારી વહીવટ, ખોટા ખર્ચાઓ, આ તમામથી પ્રજા વાકેફ થઈ ગઈ છે.